એક તો સિસ્ટમમાં પણ તકલીફના કારણે અને બીજું હતું ડુંગળીના ભાવ નાફેડે ડુંગળી ખરીદવાની જાહેરાત તો કરી પણ ખેડૂતો ડુંગળી વેચી જ ન શક્યા શું થયું હતું બધું જાણીશું આ વિડીયોની અંદર નમસ્કાર જમાવટ સાથે હું સમીર ગુજરાત સરકારે ખેડૂતોને ડુંગળીના ભાવ મળી રહે એના માટે નાફેડને કહ્યું હતું કે તમે ખેડૂતોની ડુંગળી ખરીદો નાફેડે ભાવનગર માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને પોરબંદરના યાર્ડમાં ડુંગળી ખરીદવાની જાહેરાત કરી ખેડૂતોના કહ્યા મુજબ ડુંગળી ઉત્પાદન જો સારું થયું હતું છતાં પણ તેમને ઓછા ભાવ મળ્યા હતા જો કે આ બધાની પરિસ્થિતિ વચ્ચે આજ સવારથી ના ફેડે ખેડૂતોની ડુંગળી ખરીદવાની શરૂઆત કરી દીધી હતી પણ સવારથી શરૂઆત કરવામાં આવી હતી પણ રાજકોટમાં બપોરના બાર વાગ્યા સુધી એક પણ ખેડૂત ડુંગળી નહોતો ખરીદી શક્યો અથવા તો ડુંગળી વેચી નહોતો શક્યો કારણ કે ડુંગળી વેચવા માટે ખેડૂતોને સાત જેટલા કાગળિયાની જરૂર હોય છે જેના કારણે તે ના નાફેડને ડુંગળી વેચી શકે છે જોકે આ માહિતી ખેડૂત ખેડૂતો પાસે ન હતી કે સાત કાગડિયાનો ફોટો તેમને સાથે લાવવો પડશે તો ખેડૂતોની પાસે ફોટો લાવ્યા ન હોય અને ડુંગળી વેચવામાં આના કારણે તેમને તકલીફ પડી હતી આ સિવાય નાફેડના નિયમોથી પણ ખેડૂતોને તકલીફ પડી હતી ડુંગળીના માર્કેટના ભાવ મુજબ નાફેડે ખેડૂતોને આઠ રૂપિયા જેવો ભાવ આપવાની જાહેરાત કરી હતી પણ બીજા બધાના ધારાધોરણો મુજબ એટલે કે બીજા પણ એમાં ડુંગળીની ક્વૉલિટી ફરજિયાત પિસ્તાળીસ એમ એમ જેટલી હોવી જોઈએ આ બધી પરિસ્થિતિની વચ્ચે ખેડૂતોને ખુલ્લા બજારમાં દસ રૂપિયાથી વધારે ભાવ મળતો હતો તો સીધી વાત છે ખેડૂતો નાફેડને આપવાને બદલે ઓપન માર્કેટિંગની યાર્ડની અંદર ડુંગળી વેચી હતી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને આઠ પોઈન્ટ આઠ રૂપિયા મળ્યા બીજી બાજુ રાજકોટના માર્કેટિંગ યાર્ડની અંદર પણ એવી જ પરિસ્થિતિ હતી અને એમને ડુંગળીમાં બસો રૂપિયા જેટલો ભાવ મળ્યો એટલે કે નાફેડ કરતા ગોંડલ અને રાજકોટ રાજકોટનું માર્કેટ યાર્ડ છે એમાં વધારે રૂપિયા મળ્યા હતા નાફેડના જે પિસ્તાળીસ એમએમ વાળો નિયમ હતો એ પણ ખેડૂતોને નડ્યો હતો કારણ કે અમુક ખેડૂતોની ક્વોલિટી ત્રીસ એમએમ જેટલી હતી તો અમુકની પાંત્રીસ હતી તો અમુકની તો પચીસ હતી જો કે આ ક્વોલિટી ડુંગળી જો આ ક્વોલિટીની ડુંગળી ખેડૂતો નાફેડને વેચે તો પછી તેમને ઓછા રૂપિયા મળે ક્વોલિટી મુજબ જો ખેડૂતોને કિલોએ સાત રૂપિયા કે પછી પાંચ રૂપિયા કે ચાર રૂપિયાને એવી રીતના ભાવ મળતો હોય છે જો ઓછા પિસ્તાળીસ એમએમથી ભાવ હોય તો હવે જો નવ રૂપિયા જેવો બજારની અંદર ભાવ મળતો એટલે કે ખુલ્લી બજારમાં તો પછી ખેડૂતો પાંચ રૂપિયા શા માટે વેચે એટલે ખેડૂતોએ ખુલ્લી બજારમાં સારો ભાવ મળ્યો હતો તો ત્યાં ડુંગળી હતી એમએમ સિવાયની બીજી જે ધારાધોરણોની વાત કરી હતી આપણે શરૂઆતમાં એ હતી સાત ડોક્યુમેન્ટ વાળી વાત જે નાફેડે ગુજરાતના ખેડૂતોને નહોતી જણાવી એટલે કે આધાર કાર્ડની કોપી સાત બારના બે કોપી આઠ અની કોપી કેન્સલ ચેક પછી પાસબુક પાસપોર્ટ સાઇઝના બે ફોટો અને બાર નંબરના વાવેતરનો દાખલો આ બધા ડોક્યુમેન્ટ લઈ આવવાની વાત નહોતી કરવામાં આવી એટલે ખેડૂતો લઈને નહોતા આવ્યા કોઈ પણ સ્પષ્ટતા પણ નથી એટલે કાગડિયા જે ખેડૂતો નહોતા લાવ્યા એટલા માટે તેમને વેચવામાં તકલીફ પડી હતી ટૂંકમાં નાફેડે શરૂઆત તો કરી દીધી છે પણ ઓછા ભાવ અને કાગડિયાવાળા મિસકોમ્યુનિકેશનના મિસકમ્યુનિકેશનના કારણે ડુંગળીની ખરીદી નહોતી થઈ શકી માર્કેટિંગ યાર્ડમાં વધારે ભાવ હતા એટલે ખેડૂતો એ બાજુ વળ્યા હતા જો તમને અમારા વિડીયો પસંદ આવી રહ્યા હોય તો પછી અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જીવનની અંદર જમાવાટ કરો ધન્યવાદ